कोरोना वायरस ना संक्रमण थी बचवा माटे सरकार द्वारा खास गाइडलाइन नक्की करवामां आवी छे अने सरकार ने आ गाइडलाइन मुजब मास्क पहेरवुं फरजियात बनावामां आव्युं छे। तेम छतां लोकोमां मास्क ने लई जरा पण गंभीरता जोवा नथी मळी रही। लोको जाहेर स्थळो पर वगर मास्के बिंदास फरी रह्या छे। त्यारे आजे थराद नगरपालिका द्वारा पोलीस ने साथे राखीने थरादमां मास्क वगर फरी रहेला लोको सामे दंडात्मक कार्यवाही हाथ धरी हती। मास्क वगर फरी रहेला 21 जणाने 200-200 नो दंड फटकारी 4,200 रूपियाना दंडनी वसूलात करवामां आवी हती। थरादमां पालिका द्वारा करवामां आवेली आ कार्यवाहीने पगले मास्क वगर फरता लोकोमां फफड़ाट व्यापी गयो हतो। વિધિત હશો કે સોમવારે માનનીય ચીફ સેક્રેટરી સાહેબ અને ત્યારબાદ કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચનાઓ હતી કે શહેરી વિસ્તારમાં કોરોનાનો જે ફેલાવ છે તે અંગે જે માર્ગદર્શક સૂચનાઓ સરકારની છે તે મુજબ માસ્કની, સોશિયલ ડિસ્ટન્સિંગની વગેરે કાર્યવાહી થવી જોઈએ। તે અંતર્ગત થરાદ નગરપાલિકા વિસ્તારમાં પ્રાંત અધિકારી સાહેબની રાહબરી હેઠળ, એમના માર્ગદર્શન હેઠળ પોલીસની અને નગરપાલિકાની ટીમ બનાવી અને સવાર સાંજ એ ટીમો દ્વારા પહેલું તો જે માસ્ક વગર નગરપાલિકા વિસ્તારમાં બજારમાં જે નાગરિકો અને બીજા લોકો ફરે છે તેમને દંડાત્મક કાર્યવાહી કરવા ઉપરાંત જે દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી, સેનિટાઈઝર નથી કે માસ્ક વગર કાર્યવાહી થાય છે એવી 24 દુકાનોમાં આજે અમારી ટીમે દિવસમાં 2 તબક્કામાં જઈ અને દુકાનદારોને પ્રાથમિક તબક્કામાં સમજૂત કરીને તેમને આ કોરોનાના ભયથી અવગત કરાવ્યા ઉપરાંત એમને દંડાત્મક કાર્યવાહી કરી અને માઇક દ્વારા બજારમાં અને શહેરમાં કોમર્શિયલ વિસ્તારોમાં એવી સૂચના આપી કે આ પ્રકારની પ્રવૃત્તિ સમાજ માટે અને કોરોનાના ભયાવર રોગ માટે ઘાતક છે, લોકોએ આવી પ્રવૃત્તિ કરવી નહીં અને તેમ છતાં માનનીય કલેક્ટર સાહેબનો સરકારશ્રીના સૂચનાનો નાદર થશે તો ના છૂટકે નગરપાલિકાએ દંડાત્મક કાર્યવાહી કરી અને તે અંગેની પોલીસ કાર્યવાહી જેવા પગલાં પણ ભરવા પડશે। હાલ નગરપાલિકા દ્વારા દરેક વિસ્તારમાં એનાઉન્સમેન્ટ થાય છે, ટીમો દુકાને દુકાને જઈ અને દુકાનદારોને સમજૂત કરવા ઉપરાંત જ્યાં આ પ્રકારના કિસ્સાઓ સામે આવે ત્યાં દંડાત્મક કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી કરે છે। ખાસ કરીને અત્યારે આપ નગરપાલિકા દ્વારા તમામ જગ્યાએ મૂકવામાં આવે છે થર્મોસલ, એમાં શું છે? શું મૂકવામાં આવે છે થર્મોસલ જે નગરપાલિકા દ્વારા મૂકવામાં આવે છે? હવે એમાં એવું છે કે અમે પ્રાંત સાહેબ સાથે અમારે કોરોના દરમિયાનની જે મિટિંગ થઈ તેમાં એવું સૂચન એક આવ્યું કે થરાદ નગરપાલિકા વિસ્તારમાં જે આપણી સરકારી ઓફિસો આવેલી છે, દાખલા તરીકે પ્રાંત સાહેબની ઓફિસ છે, નગરપાલિકા છે, તાલુકા પંચાયત છે, મામલતદાર સાહેબની કચેરી છે, જ્યાં તાલુકામાંથી અને નગરમાંથી અનેક નાગરિકો મુલાકાત પોતાના સરકારી કામસર લેતા હોય છે, આવા નાગરિકો અવેરનેસને અભાવે કદાચ એમને જાણ ન હોય તો આ તમામ કચેરીઓએ ઓક્સિમીટર અને થર્મલગનની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે અને ત્યાંના જન સેવા કેન્દ્રમાં એવી સૂચના આપવામાં આવી છે કે જે પણ નાગરિક આવી સરકારી ઓફિસોની મુલાકાત લે તેનું ટેમ્પરેચર માપવું અને ઓક્સિજનથી એને ઓક્સિમીટરથી એનું ઓક્સિજન લેવલ માપવું, આ દરમિયાન કોઈપણનું ઓક્સિજન લેવલ કે થર્મલગનમાં ટેમ્પરેચર થોડું વધતું ઘટતું આવે અથવા તો કોઈ અફેક્ટેડ દેખાય તો તાત્કાલિક એનું નામ અને મોબાઈલ નંબર નોંધી અને આરોગ્ય વિભાગને જણાવે।